મહારાષ્ટ્રમાં પરભણી નામનો જિલ્લો છે, તેમાં નરસિંહ બ્રાહ્મણી નામનું ગામ. આશરે 800 વર્ષ પૂર્વે યદુશેઠ રળેકર નામના દરજી કાપડના વેપારનો ધંધો કરતા હતા. યદુશેઠ જબરા ભક્ત અને એક વચની હતા. શક્તિ પ્રમાણે અતિથિ અભ્યાગતોની સેવા કરતા, ધર્મપત્ની પણ એવા જ પ્રતિવ્રતાવાળા હતા. મોટી ઉંમરે એક પુત્ર અવતર્યા, તેમનું નામ રાખ્યું હરિશેઠ. તે પણ પિતાની જેવા જ ભક્ત હતા. તેમની બુદ્ધિ અને ભક્તિ જોઈ શિમણશેઠ સંટકે નામના ગ્રહસ્થે બાઈજાબાઈ નામની કન્યા હરિશેઠની જોડે પરણાવી. હરિશેઠના ત્યાં એક પુત્ર જન્મો, તેમનું નામ રાખ્યું ગોપાલશેઠ. ગોપાલશેઠના પુત્ર થયા ગોવિંદશેઠ, અને ગોવિંદશેઠના પુત્ર થયા નરહરશેઠ. નરહરશેઠને એક પુત્ર થયો, તેમનું નામ રાખ્યું દામાશેઠ. જેમનું જીવન ચરિત્ર આજે હું તમને કહી રહ્યો છું, તે સંત શિરોમણી નામદેવના એ પિતા હતા. દામાશેઠ 5 વર્ષના હતા ત્યારે તેમના દાદા ગોવિંદશેઠનું અવસાન થયું હતું. ગોવિંદશેઠ પછી પંઢરપુર જવાનો નિયમ નરહરિશેઠે ચાલુ રાખ્યો હતો. એક વર્ષ નરહરશેઠ સહકુટુંબ પંઢરપુરની યાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમની તથા તેમની પત્નીની તબિયત એકાએક બગડી. યાત્રા પૂરી કરવાની જવાબદારી દામાશેઠને માથે નાખી એ પતિ પત્ની ત્યાં જ અવસાન પામ્યા. દામાશેઠને દુઃખ તો ઘણું થયું, પણ પિતાએ સોંપેલી જવાબદારી બરાબર અદા કરી. થોડો દિવસ મોસાળમાં રહ્યા બાદ દામાશેઠ નરસિંહ બ્રાહ્મણી પાછા આવ્યા અને કલ્યાણીના ગોવિંદશેઠ સોદાગરની કન્યા સાથે એમને લગ્ન કર્યા. પિતા નરહરશેઠની માફક દામો શેઠ પણ સદાચારી, સદગુણી, પરોપકારી અને વિઠ્ઠલના એક નિષ્ઠ ભક્ત હતા. ધર્મપત્ની ગણાએ પણ પતિના જેવા જ શુદ્ધ આચરણવાળા વિઠ્ઠલના ભક્ત હતા. ઘણા વર્ષો સુધી ગણાઈને એક પણ બાળક ન થયું. તેથી દામાશેઠ અને ગણાઈને બંનેને નિરાશા ઉપજી ભક્તિપૂર્વક નિષ્ઠ વિઠ્ઠલનું સ્મરણ કરવાનું શરૂ કર્યું. ભગવાને ભક્તોની ઘણી ચિંતા રહેશે. ભક્તને જે કાંઈ મુશ્કેલી પડે તે જાતે દૂર કરે. ભક્તની ઈચ્છા પાર પાડવાની વાતને તે ફરજ પણ સમજેશે. શ્રી વિઠ્ઠલની કૃપાથી શક 1192 કારતક સુધી એકાદશીને દિવસે દામાશેઠને ત્યાં એક પુત્ર રત્ન જન્મા. પુત્રનો જન્મ થતાં પતિ પત્નીના આનંદની વાત શું કરવી. પુત્રનું સુંદર મુખ જોઈને મનોમન શ્રી વિઠ્ઠલનો ઉપકાર માનતા હતા. બાળકનું નામ રાખ્યું નામદેવ. નામદેવને એક નાની બહેન પણ હતી, તેમનું નામ આવબાઈ રાખવામાં આવ્યા હતું. માતા પિતાને ભક્તિ કરતા જોઈ બાળક નામદેવને પણ નાનપણથી જ વિઠ્ઠલની ભક્તિ કરવાની લગ્ન લાગેલી હતી. તે માટીની મૂર્તિ બનાવતા, ક્યારેક ક્યારેક લાકડી ઉપર શીથરું બાંધી ધજા બનાવતા, પછી હાથમાં મંજીરા લઈને ભજનો પણ કરતા. આ ભક્તિ જોઈ દામાશેઠ અને ગૌણાઈને ઘણો સંતોષ પણ થતો. ગામમાં કોઈ સાધુ સંત આવી સડે તો નામદેવને ઉરે અતિશય આનંદ આનંદ ઉભરાતો. જેટલા દિવસો તે ગામમાં રહે તેટલા દિવસ નિયમિત તેમની પાસે જાય અને ઉપદેશ આપે તે ધ્યાનથી સાંભળે. ઘર આગળ કોઈ સાધુ વૈરાગી ભિક્ષાર્થી આવે તો ઘણાય ઘણાય ખુશ થતા અને ભિક્ષા પણ આપતા. નરસિંહ બ્રાહ્મણી ગામની બહાર પાંડુરંગનું મંદિર હતું. દામાશેઠ રોજ દર્શનાર્થે જતા, દેવને નૈવેદ્ય ધરાવતા, વાડકીમાં દૂધ લઈ જતા. પાંડુરંગની મૂર્તિ આગળ દૂધ ધરાવે અને ઘરે પાછું લાવતા. એકવાર દામાશેઠને કંઈ કામ માટે બહાર ગામ જવાનું થયું. જતી વખતે પાંડુરંગનું દૂધ ધરાવી આવવાનું કામ નામદેવને સોંપવામાં આવ્યું. નામદેવ પણ ભક્તિપરાયણ હતા. દામાશેઠના કહેવા પ્રમાણે ગોણાએ વાટકીમાં દૂધ આપ્યું અને મંદિરમાં જઈ ધરાવી આવવા નામદેવને કહ્યું. દૂધની વાટકી લઈ નામદેવ મંદિરમાં ગયા. પાંડુરંગની મૂર્તિ આગળ વાટકી મૂકી પછી આંખો બંધ કરીને ભગવાનનું ભજન કરવા લાગ્યા. થોડી વાર આંખ ઉઘાડી વાટકી સામે નજર રાખી તો દૂધ એમનું એમ પડી રહ્યું હતું. પોતે આપેલું દૂધ પ્રભુ પીતા નથી એમ સમજી નામદેવના દિલમાં દારૂણ દુઃખ થયું. પાંડુરંગને બે હાથ જોડીને વિનંતી કરે, હે ભગવાન, હું નાનો છું એટલે મારા હાથનું તમે દૂધ નથી પીતા ને? મેં આપેલું દૂધ પીવું જોઈએ. નહીં પીવો તો તમારા પગ આગળ માથું પસાડીને હું મૃત્યુ પામીશ.
પાંડુરંગને આટલી વિનંતી કરી, આંખો બંધ કરી નામદેવે ફરીથી ભજન કરવા લાગ્યા. થોડી વાર પછી આંખો ઉઘાડીને જોઈએ તો નામદેવ પાસે દૂધ એમનું એમ પડ્યું હતું. ભગવાન દૂધ પીતા નથી એ જોઈ નામદેવને ભારે દુઃખ થયું, ખેદ થયું. તે મરવા માટે તૈયાર થયા. આ બાલભક્તનો દૃઢ નિશ્ચય જોઈ ભગવાનને ઘણો સંતોષ થયો છે. જ્યાં નામદેવ પથ્થર ઉપર માથું અફાળવા જાય ત્યાં જ ભગવાને બે હાથ જોડી વાટકી ઉચકી લીધી અને ગડગડાટ દૂધ પી ગયા. નામદેવે ભગવાનના શરણો ચૂમ્યા અને પ્રભુના આશીર્વાદ લીધા. ભગવાન જાતે દૂધ પી ગયા તેથી તેમના આનંદિત પૂછવાની વાત શું કરવી. ખાલી વાટકી લઈને ઘરે આવ્યા, ખાલી વાટકી સાથે નામદેવ ઘરે પાછા ફેર્યા તો માતાજીએ પૂછ્યું, બેટા નાઇમા વાટકીનું દૂધ ક્યાં ગયું? નામદેવે સરળતાથી કહ્યું, એ તો ભગવાન પી ગયા. ગોણાઈએ આ વાત સાચી ન લાગી, કહ્યું, અરે તદ્દન લબાડી કર્યા કરે છે, પથ્થરની મૂર્તિ વળી કાંઈ દૂધ પીતી હશે? રસ્તામાં ઢીંચી ગયો હોઈશ યા તો કંઈક ઢોળી નાખ્યું હશે. નામદેવ કહે, માં ખરેખર મેં દૂધ પીધું નથી કે ઢોળ્યું પણ નથી. ભગવાન જાતે જ વાટકી ઉસકી બધું દૂધ ગડગડાવી ગયા. મારી વાત ગળે ઉતરતી ન હોય તો કાલે મારી જોડે મંદિરમાં તું આવજે અને સાચું કહું છું કે ખોટું તે તું નજરો નજર નિહાળી લેજે. આમ છતાં ગણાઈને નામદેવની વાત સાચી લાગી નહીં અને ફરીથી આવું ખોટું ન બોલે એવા માટે માતાએ સમજાવ્યું કે બેટા ક્યારેય જૂઠું ન બોલવું. બીજે દિવસે ગણાઈએ નામદેવને વાટકીમાં દૂધ આપી મંદિરે મોકલ્યા. નૈવેદ ધરાવી ખાલી વાટકીની સાથે નામદેવ પાછા ફેર્યા. હવે તો ગણાઈને નામદેવ ઉપર પૂરેપૂરો વહેમ આવ્યો. નામદેવ દૂધ પી જાય એવી પાકી ખાતરી થઈ ગઈ. આ માટે નામદેવને ખૂબ ધમકાવ્યા. બે ત્રણ દિવસ બાદ દાવાશેડ બારગામથી પાછા ફેરાયા. ત્યારે ગણાઈને નામદેવની બધી વાત કરી. નામદેવ કદી ખોટું બોલે નહીં એવો દાવાશેઠને પાકી ખાતરી. પણ નામદેવ ભગવાનના ભક્તિ કરે તેથી દેવ તેમના હાથનું દૂધ પી જતા હશે એવી વાત ઉપર એમને વિશ્વાસ બેસતો ન હતો. નામદેવ સાચું કહે કે ખોટું તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. બીજે દિવસે ગોણાએ નામદેવના હાથમાં વાટકી મૂકી અને મંદિરે જઈ તે દૂધ ધરાવી આવવાનું કહ્યું. હાથમાં વાટકી લઈને નામદેવ મંદિરે જવા નીકળ્યા હશે. નામદેવ ન જાણે તેમ દામાશેઠ પાછળ પાછળ ચાલ્યા. રોજના નિયમ પ્રમાણે નામદેવ ભગવાનને દૂધ પી જવાની વિનંતી કરે. આ બાળ ભક્તની ભક્તિથી ભગવાન ઘણાએ ખુશ થતા હતા. વાટકી ઉપાડી બધું દૂધ ભગવાન ગડગડાવી ગયા. પાછળ ઉભા ઉભા દામાશેઠ આ બધું જોતા હતા. નામદેવની એક નિષ્ઠા ભક્તિ જોઈને તેમના આશ્રયનો પાર ન રહ્યો. પોતાના પુત્રની ઈશ્વરની ભક્તિના વખાણ કરતા કરતા તે ઘેરે આવ્યા અને ગણાઈને બધી હકીકત વાત કહી. નામદેવની આ ઈશ્વર ભક્તિ જોઈ ગણાઈને પણ નરી નવાય લાગી. 5 વર્ષની વયે નામદેવ નિશાળે મૂકવામાં આવ્યા. આજે ગામે ગામ જેવી સરકારી શાળાઓ ન હતી. એ વખતે તો ખાનગી ગામથી શાળાઓ હતી. એ વખતના વિદ્યાર્થીઓમાં પણ ભણતા, આજે તો ભણવાની પદ્ધતિ બધી બદલાઈ ગઈ. ભણવામાં જરાક ભૂલ થાય તો શિક્ષકને માર પણ સહન કરવા પડતા હતા. પહેલેથી જ નામદેવ સકોર હતા. ગમે તેવા અઘરા વિષય ઉપર સમજાવતા હોય તો તે તરત જ સમજી જતા. વળી તેઓ ભણવા પાછળ ભારે મહેનત પણ કરતા હતા. શાળામાં જે કંઈ શીખવાડવામાં આવે તે ખૂબ કંથી શીખી પણ લેતા. નામદેવ જેવા હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થી ઉપર શિક્ષકના સારે હાથ હોય એ આપણને સમજી શકાય છે. દરેકને નામદેવને પણ શિક્ષક માટે એટલું જ માન હતું. શિક્ષક જે કાંઈ કરવાનું કહે તે હસતે મોઢે અને હસતા હસતા હૈયે કરી લેતા. તેમની કોઈ વાત ઉઠાવતા પણ નહીં. નામદેવના સમયમાં ગણિત હિસાબ અને વાંચન એ મુખ્ય વિષયો હતા. આમ છોકરો તૈયાર થાય એટલે તે ભણેલો ગણેલો મનાતો. આ બધા વિષયોમાં તે સારા એવા હોશિયાર બની ગયા હતા. નામદેવ 8 વર્ષના થતા દામાશેઠે તેમનું લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું. બેદર ગામમાં ગોવિંદરાય સદાવ્રત નામની શ્રીમંત ગ્રહસ્થ રહેતા હતા. તેમનો રાજાએ
એટલે કે રાજાબાઈ નામની કન્યા સાથે કરી. દેખાવમાં સુંદર શરીરવાળી અને સકોર બુદ્ધિની હતી. આ કન્યા માટે દામાશેઠ સામેથી માગું કર્યું. દામાશેઠના ઘરની સ્થિતિ સારી હતી અને ગોવિંદરાવ જાણતા હતા. વળી નામદેવના ઘણાય ઘણાય વખાણ સાંભળ્યા હતા, બીજાના મોઢે પણ સાંભળેલા, એટલે દામાશેઠની વાત કબૂલ કરી. નામદેવની સાથે રાજાઈની લગ્ન થઈ ગયા. નાનપણમાં જ નામદેવ ખરાબ સોબતે સડી ન જાય એ માટે દામાશેઠ અને ગણાય પાકી તકેદારી તેમને રાખતા હતા. નામદેવ મોટા થતા ગયા, તેમ તેમ તેમના ખરાબ લોકોની સોબતમાં આવતા ગયા. તેમની સોબતને કારણે ભક્તિ કરવાનું છોડી દીધું અને તેમની સાથે નાની નાની ચોરી કરવાનું પણ શરૂ કરી દીધું હતું. એકવાર નાની ચોરીને સસકે સડ્યા પછી ધીરે ધીરે મોટી ચોરીઓ કરતા થયા. માણસ ખસકાતો નથી, નામદેવના માટે એવું જ બન્યું. નાની ચોરીઓમાંથી હવે મોટી લૂંટો સલાવવાનું શરૂ કર્યું. મિત્રો સાથે તેઓ જંગલમાં સુપાઈને બેસતા, રસ્તે જતા આવતા લોકોને લૂંટતા, એમની પર હુમલા કરતા, મારી પીટીને એમના માલ લૂંટી લેતા. લૂંટારા મિત્રોમાં નામદેવની આબરૂ ઘણી ઊંચી હતી. તેઓ તેમના પોતાના સરદાર માનતા અને તેમનું કયું પણ કરતા. માતા પિતાએ આ માર્ગ છોડી દેવા ખૂબ સમજાવ્યા, પણ એકના બે ન થયા. નામદેવ પોતાના ધંધો ન છોડ્યો, તે ન છોડ્યો. એકના એક પુત્રની આવી ખાના ખરાબી જોઈ મા બાપ મૂંઝવણમાં મુકાઈ ગયા. દીકરાના ભાવિ માટે તેમને ઘેરી ચિંતા થવા લાગી. ચિંતા કરી કરીને પણ થાક્યા ત્યારે નામદેવને સદબુદ્ધિ આપવા માટે હવે વિઠ્ઠલનાથને પ્રાર્થના પણ કરવા લાગ્યા. હવે લૂંટફાટ કરવી એ તો નામદેવને મુખ્ય ધંધો થઈ ગયો. લૂંટફાટમાં અનેકના જીવો લીધા. તે વિસ્તારમાં તોબા તોપા પોકારી દેતા હતા. છેવટે રાજાને કાને અવાજ જતા નામદેવ અને સાથીદારોને પકડવા માટે મોટી ફોજ જંગલમાં મોકલી. જંગલમાં પડાવ નાખીને પડેલી આ ફોજ ઉપર નામદેવે એકાએક હુમલો કર્યો. સામસામી જપાજપીમાં નામદેવે 80 જેટલા ઘોડે સવારોને ઠાર માર્યા. બાકી રહેલા ઘોડા સવારોના જીવ બસાવવા માટે ભાગી ગયા. નામદેવને મોટો વિજય થયો. હવે બાકી શું રહે? ધાડપાડું તરીકે નામદેવની કુકીર્તિ સોમેર પ્રસરી ગઈ. તેનું નામ સાંભળતા હવે લોકો ધ્રુજવા લાગ્યા. લૂંટારા બન્યા છતાં નામદેવે એક નિયમ સારો રાખેલો, ક્યારેય છોડ્યો ન હતો. રોજ આવઢ્ય નાગનાથ નામના મહાદેવના દર્શન કરવા તેઓ જતા. આ નિયમ ભાગ્યે જ કોઈ વાર શુકતા. રાજાની ફોજ અને નામદેવની ટુકડી વચ્ચે જબરજસ્ત જપાજપી થઈ. નામદેવે રાજાના ઘોડે સવારોને ઠાર માર્યા, મોટો વિજય મેળવ્યો. તેથી તેઓ ખૂબ જ આનંદમાં હતા. આનંદમાં અને આનંદમાં તેઓ નાગનાથના મંદિરે ગયા. બ્રાહ્મણની દક્ષિણા આપી મહાદેવની રુદ્રી કરવાનું નક્કી કર્યું. એ વખતે ગરીબ જેવા દેખાતી બાઈ પણ પોતાના બાળકને કેડે બેસાડી મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા. પૂજારીએ મહાદેવે નૈવેદ્ય ધરાવ્યા તો પેલા બાળકે જોયું, મારે પણ એવું જ ખાવું છે. એવી હટ લઈ બાળકે રડવાનું શરૂ કર્યું. બાઈએ બાળકને ઘણું સમજાવ્યું, પણ બાળક તો કાંઈ હઠ લઈને બેઠો હોય એ કેમ કરીને શાંત થાય. બાઈએ આખરે ગુસ્સો ચડ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં જોર જોરથી બાળકને તમાશા ચાર ઠપકારી દીધા. આથી બાળક વધુ ને વધુ જોરથી રડવા લાગ્યું. નામદેવ ઉભા ઉભા બધું દ્રશ્ય જોઈ રહ્યા હતા. બાળકને રડતા જોઈ તેમને દુઃખ થયું અને પેલી બાઈને કહ્યું, બહેન, બાળકને નકામો શા માટે મારો છો? ઘેરે જઈને તે જે માગે તે મીઠાઈ બનાવીને આપજો. બાઈ કહે, અમે ગરીબ માણસો છીએ, મીઠાઈ ક્યાંથી લાવીએ? મારો ધણી જીવતો હોત તો વળી ગમે ત્યાંથી લઈ આવત. પણ પરમ દિવસે જ પેલા ગોજારા લૂંટારા નામ્યાએ તેમને જપાજપામાં ઠાર માર્યો. હવે છોકરાને કોણ મીઠાઈ આપે? હવે તો મારા હેડ ક્યાં સુસવા આપું તો થાય. આમ બોલતા બોલતા સોધાર આંસુએ રડી પડી. આ બાઈનું રડવું અને બોલવું સાંભળી નામદેવનું હૃદય સ્પર્શ દુઃખ થઈ ગયું. મનમાં ને મનમાં બોલવા લાગ્યા, મેં ધાડપાડુંના ધંધો શરૂ કર્યો, ત્યારથી આજ સુધી કેટલાય લોકોને મેં ઠાર માર્યા. પરિણામે કેટલી સ્ત્રીઓ વિધવા બની હશે,
કેટલાય બાળકો નિરાધાર બન્યા હશે, હાય હાય હું કેવો પાપી ઘાતકી, હવે મને આ પાપમાંથી ભગવાન બસાવી શકશે? મારા મા બાપને મને ઘણું બધું કહ્યું પણ મેં તેમનું પણ ન સાંભળ્યું, હે ભગવાન, હે ભોળા શંભુ, મારા જેવા માણસો તો દુનિયામાં ઘણા હશે પણ મારા જેવા અધમ પાપી કોઈ નહીં હોય, હું હમણાં જ આ મંદિરમાં મારો પ્રાણ આપી દઈશ. આટલું કહી નામદેવ બહાર ગયા. બેસવા માટેની ઉત્તમ ઘોડી, કપડાં પાસેના બધાએ પૈસા તેમણે ગરીબ ગુરબાને દાનમાં આપી દીધા. પોતે પહેલા વિઠ્ઠલના ભક્ત હતા તેવું તેમને ભાન થયું. ખરાબ લોકોની સોબત થઈ અને પાપનો પસ્તાવો થયો. હાથમાં શરી લઈને મંદિરમાં ગયા અને મહાદેવના લિંગ પાસે બેસી શરી વડે કપાળમાં ઊંડો ઘા કર્યો અને કપાળમાંથી લોહીની ધારા વહેવા લાગી. નામદેવે મહાદેવના ઉપર જેનો અભિષેક કર્યો એવામાં મહાદેવના પૂજારી ત્યાં આવી પહોંચ્યા. મંદિરમાં લોહી જોયું, ગભરાઈ ગયા, બૂમો પાડી આજુબાજુના લોકોને ભેગા કર્યા. પુષ્કળ લોહી વહી જતું હતું એને કારણે નામદેવને મંદિરમાં દરવાજા નજીક બે ભાન થઈને ઢળી પડ્યા. લોકોએ બહાર કાઢ્યા, જખમ ઉપર પાટાપિંડી કર્યા. થોડી વારમાં નામદેવ ભાનમાં આવ્યા. ત્યારે લોકોએ આમ કરવાનું કારણ પૂછ્યું. નામદેવ સાચી હકીકત જણાવી લૂંટારુ નામદેવના એકાએક આવેલા આ પલટો જોઈ ઘણાયને સુખદ નવાઈ લાગી. કેટલાક એવળી મશ્કરી પણ કરી કે આ ભેગા થયેલા લોકોમાંથી કેટલાક પંઢરપુરની યાત્રાએ જતા હતા. તેમણે કહ્યું, પંઢરપુર જા, ત્યાં જઈ શ્રી વિઠ્ઠલને એક નિષ્ઠાથી ભક્તિ કર, તારા બધાય તે પાપ વિઠ્ઠલનાથ ધોઈ નાખશે. આવા વિઠ્ઠલનાથ ચમત્કારી છે. કપાળમાં મોટો ઘા પડ્યો, લોહીની ધારા વહી રહી છે, ઘા ઉપર માખીઓ બણબણે, પણ બધાયની નામદેવને જાણે કાંઈ જ પડી નથી. તેમના મનમાં તો એક જ વિચાર કે હું ક્યારે પંઢરપુર પહોંચું અને વિઠ્ઠલના દર્શન કરું અને પ્રાયશ્ચિત કરું. લોકો તેમની મશ્કરી કરે પણ તેની તેમણે ચિંતા નથી. એમને તો બસ એક જ ધૂન લાગી, વિઠ્ઠલના દર્શન કરવા, વિઠ્ઠલના દર્શન કરવા અને વિઠ્ઠલને મળવું. આ રીતે પ્રવાસ કરતા કરતા કેટલાય દિવસ બાદ પંઢરપુર પહોંચ્યા. ચંદ્રભાગા નદીને ત્યાં ભારે પૂર આવ્યું. બધા યાત્રાળુઓ હોડીમાં બેસીને સામે કાંઠે પહોંચ્યા. નામદેવ પણ હોડીમાં બેસવા જતા હતા. તેવામાં પાંડુરંગને તેમના ભક્તની પરીક્ષા કરવા માટે જોવાનું મન થયું. તેમણે એવું કહેવું મોકલ્યું કે નામદેવ ઘણો પાપી છે એટલે તેને પંઢરપુર જેવા પવિત્ર સ્થળમાં બેસવા દેવામાં નહીં આવે. આ ખબર કાને પડતા જ નામદેવને પારાવાર પીડા થઈ, આંખોમાં પાણી ભરાયું. નદીની સામે આજુબાજુએથી પાંડુરંગને સાષ્ટાંગ પ્રણામ કરી, મારા પાપથી પાંડુરંગ પણ બી ગયા, એટલો બધો હું પાપી, મારા જેવો પાપી મનુષ્ય પાપમાંથી ભગવાન જેવા ભગવાન પણ દૂર ભાગે તો પાપીના ઉદ્ધાર કરનારા પતિત પાવન તરીકેની ઓળખાણ તમને કોણ આપશે? એ પછી નામદેવ એક પત્ર લખ્યો. તેમના સંતો સાથે તે પત્ર પાંડુરંગ ઉપર મોકલ્યું. તેમણે લખ્યું, હે પંઢરીના, હે વિઠ્ઠલ, હે પતિત પાવન, તારું બિરુદ સિદ્ધ કરવા માટે અત્યારે હું તારો ભક્ત. હે દેવ, મારા ગુણદોષ હવે મનમાં ન લાવતો. મહાપાપી એવી વેશ્યા પણ તારું નામ લઈને પવિત્ર બનતી હોય, વૈકુંઠમાં રહેતી હોય. અજામિલ જેવો ભયંકર પાપી ભૂલથી તારું નામ બોલે અને એને તું વૈકુંઠ આપતો હો તો હે આ લોકના નાથ, આ લોકો કરતાય હું વધારે પાપી, મારાથી દૂર ન ભાગતો. જા હે ભગવાન, મારાથી દૂર ન ભાગી જા, દર્શન આપી મારો સ્વીકાર કર. પાપી મનુષ્ય ઈશ્વર પાસે સાસા હૃદયથી ક્ષમા માગે તો ભગવાન જરૂર માફ આપે છે. નામદેવે લખેલા કાગળમાં સંતોએ પાંડુરંગને વાંસી સંભળાવ્યું ત્યારે પાંડુદેવ નામદેવ ઉપર દયા આવી, તેમને પોતાના દર્શને બોલાવ્યા અને પોતાના શરણે લઈ પવિત્ર કર્યા. તે દિવસ પછી નામદેવ શ્રી વિઠ્ઠલનું શરણ ક્યારેય છોડ્યું ન હતું. હવે તો પંઢરપુરમાં રહી નામદેવ ભક્તિ કરવા લાગ્યા. એટલા બધા તલ્લીન બની ગયા કે ભોગ તરસનું એમને ભાન રહેતું નહીં હતું. મા બાપ, બૈરી, છોકરા, ઘરબાર બધું ભૂલી ગયા. આખરે આખું જગત પણ છોડી દીધું. જગત જાણે કે વિઠ્ઠલમય બની ગયું. આવી એક નિષ્ઠ ભક્તિથી
તેમના દુખી દિલને શાંતિ મળવા લાગી. તેમને ખાતરી થઈ ચૂકી કે ભગવાન મારા પાપ જરૂર ધોઈ નાખશે. આવી લગ્નથી એ ભક્તિ કરતા હતા, તેને સફળતા પણ મળી. બીજી બાજુ દીકરાને લાંબા સમયથી ઘેરે પાછો ફરેલો ન જોયો. દામાશેઠને ઘણી ચિંતા થવા લાગી. નામદેવ ગયા, તેમની તપાસ કરતા માલુમ પડ્યું તો તે પંઢરપુરમાં બેઠા શ્રી વિઠ્ઠલની ભક્તિ કરે છે. દામોશેઠ જાતે પંઢરપુર આવ્યા. દીકરો હવે સત્માર્ગને વર્ગે વળ્યો એ જોઈ સંતોષ થયો. તેમણે કહ્યું, નાઇમમાં જે થયું તે સારું થયું, હવે તું ઘરે ચાલ, ઘરનો કારભાર માથા ઉપર લઈ લે, જિંદગીની શેષ દિવસો હવે હરિભક્તિમાં ગાળવા દે. નામદેવ હવે બાપજીને કહેશે, બાપુ હવે તો મારે મા બાપ, ભાઈ ભાડું, બૈરી છોકરા આ બધું શ્રી વિઠ્ઠલ છે. દુનિયામાં હવે બીજા કશાનો મને મોહ રહ્યો નથી. હવે તો શ્રી વિઠ્ઠલ સિવાય કંઈ કહેવું નથી, કંઈ ના જોઈએ. હું તો ઘેર પાછો ફરવાનો નથી અને ઘરનો ભાર ઉપાડવાનો પણ નથી. એ બધું તમે સંભાળો, મારી આશા છોડી દો. નામદેવના સ્પષ્ટ જવાબ સાંભળી છતાં દીકરાને સારે માર્ગે વળતો જોઈ કાળજે થોડીક થોડીક ટાઢક પણ થઈ. નામદેવને લીધા વગર તે નરસિંહ બ્રાહ્મણે પાછા પધાર્યા. પાછા ફેર્યા બાદ દામાશેઠી બધી પત્નીને વાત કહી. ગણાઈને ઘણું દુઃખ થયું. તેમની ઈચ્છા એવી હતી કે દીકરો વેપાર ધંધો કરી પુષ્કળ પૈસા કમાય અને પોતે ગઢપણમાં સુખચેનથી તેમણે રાખે. નામદેવને સમજાવવા ગણાઈ હવે પંઢરપુર આવ્યા. નાઇમા હવે ઘેરે ચાલ, વેપાર ધંધો કરી પુષ્કળ પૈસા મેળવ, મંદિરમાં નકામા કાંચી જોડા ખૂટવા શા માટે આવ્યો છો? વિઠ્ઠલના ભક્તિ કરીશ તો થોડા તને રાજ્ય આપવાના છે. વિઠ્ઠલે અત્યાર સુધી તને કોઈ ભક્તોને પૈસા આપ્યા નથી, ઉલટું પોતાની ભક્તિ પાછળ ગાંડા બનાવી તેમનું હોય છીનવી લીધું છે. ઘર ચાલ અને દુનિયાદારીમાં રહેતા શીખ, ભક્તિનું આ ગાંડ પણ હવે છોડી દે અને તારું ભલું થશે. માવે દુનિયાની કોઈ વાતમાં મને રસ રહ્યો નથી. દુનિયા ઉપર કંટાળો આવે છે. સંસારમાં જે સુખ્યો છે તેના કરતા વિઠ્ઠલની ભક્તિમાં મને વધારે રસ છે, મને વધારે સુખ દેખાય છે. તે જન્મ આપ્યો એટલે મારી ચિંતા તને થાય હું સમજી શકું, પણ માં હવે મારી જાત હરીને હવાલે સોંપી દીધી. મારી ચિંતા હવે તું ન કરતી, મારી ચિંતા કરવાની તારે કોઈ જરૂર નથી. તારા કરતા મને વિઠ્ઠલને મારી વધારે ચિંતા હશે. મને દુનિયામાં ઘસડી જવાનો પ્રયત્ન હવેથી તો ના કરતી, કારણ કે તેમાં તને જરાય સફળતા ક્યારેય મળવાની નથી. હે માં, શ્રી વિઠ્ઠલના શરણોના સોગન ખાઈને કહું છું કે સંસારની કોઈ ભાન જંગમાં હું ક્યારેય પડવા માગતો જ નથી. નામદેવનું આવું બોલતા સાંભળી ગણાઈને ઘોર નિરાશા થઈ. પોતાના છોકરાને ભગતરો બનાવ્યો તે માટે વિઠ્ઠલને પુષ્કળ ગાળો ભાંડી. છેવટે ગુસ્સામાં ને ગુસ્સામાં નામદેવને હાથ પકડી દેવળમાંથી બહાર ખેંચ્યા અને ઘર ભણી ચાલવા માંડી. પણ રસ્તામાં નામદેવ સામું જોઈ તો એક ચમત્કાર થયો. નામદેવને બદલે ગણાઈએ પાંડુ રંગનો હાથ જોયો. ગણાએ ગભરાઈ ગયા. પાંડુ રંગને કહે, અરે તું કોણ? મારે તારી કોઈ જરૂર નથી, મારે તો મારો નામદેવ જોઈએ છે. આટલું બોલી તેઓ પાછળ જોઈએ તો નામદેવ ઉભા હતા. હવે નામદેવને પાછા લઈ જવાનો કોઈ અર્થ જ નથી એમ સમજી પાંડુ રંગને ગાળો ભાંડતા ભાંડતા ગણાઈ પોતાના ગામમાં પાછા ફર્યા. નામદેવને ઘરે પાછા બોલાવવાના પ્રયત્ન પતિ પત્ની બંને નિષ્ફળ નીવડ્યા ત્યારે દામાશેઠ નરસિંહ બ્રાહ્મણી માનું પોતાનું ઘર જમીન બધું વેચી દીધું અને પંઢરપુરમાં કાયમી વસવાટ કરવા માટે આવી પહોંચ્યા. દામાશેઠ ઘરડા થઈ ગયા. હવે વેપાર ધંધો કરી શકતા ન હતા. પાસે જેટલો પૈસો હતો તેમાંથી ઘર ખર્ચ કાઢવાનો હતો. પંઢરપુરમાં ઘર શરૂ કર્યું. ઘેરે આવી રહેવા નામદેવને કહ્યું. પિતાની આ વાત નામદેવને જરાય પસંદ ન પડી. તેમણે પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પૈસાની પ્રાપ્તિ ખાતર આજ દિવસ સુધી ઘણા કાળા કર્મો કર્યા, મારા કામો બદલ હવે પસ્તાવો થયો અને સંતોના શરણે આવ્યો છું. મારા મનને તેથી શાંતિ શાશ્વત પામી છે.
શ્રી વિઠ્ઠલની ભક્તિ છોડી પાછો જગતની જંજાળમાં હું હવે પડું એમ નથી અને તમારી આશા વ્યર્થ હશે, તેમ છતાં દામાશેઠે આગ્રહ ચાલુ રાખ્યું. ત્યારે થોડો વખત ઘેર અને થોડો વખત મંદિરમાં એમ રહેવા નામદેવ કબૂલ થયા. પિતાના આગ્રહને વશ થઈ કપડાનો નાનકડો ધંધો શરૂ કર્યો અને પ્રમાણિકપણે પસીના પાડીને પૈસા મેળવવા લાગ્યા. ગરીબ ગુરબદાને ઉધાર આપવા ઘણાય ગરીબ ગુરબાને તે ઉધાર પણ આપતા અને વિઠ્ઠલનું નામ લેતા લેતા જ દુકાને બેસી રહેતા. પોતાનો દીકરો કેવો વેપાર કરે એ જોવા માટે એક દિવસ દામાશેઠ આવ્યા અને પૂછ્યું, બેટા, અરે નામદેવ, તે કોઈને ઉધાર કાપડ આપ્યું? હા ગણોબા. નાયક મારક પાસેથી હા ગણોબા નાયક મારી પાસેથી ઉધાર કાપડ લઈ ગયા. બિચારો એટલો બધો ગરીબ હતો કે તેના શરીર પર વસ્ત્ર પણ ન હતા. ઘેરે છોકરાઓ નગ્ન ફરતા હતા. મને તેની દયા આવી, ઉધાર કાપડ આપ્યું. અઠવાડિયામાં પૈસા આપીને જવાનું કહ્યું છે. કોઈ લખાણ બખાણ કર્યું છે? હા લખાણ છે. ઉપરાંત તેણે ઘોડાબાને જામીન તરીકે રાખ્યો છે. દામાશેઠે તુરંત સોંપડામાં જોયું અને ગણોબા નાયક કઈ દિવસે કપડાં લઈ ગયા હોય તે જોયું. ફરીથી પૂછ્યું, નામદેવ, ગણોબા ક્યારે પૈસા આપી જવાનું કહ્યું હતું? એક અઠવાડિયામાં. નામદેવે સરળ ઉત્તર આપ્યો. દામાશેઠે પૂછ્યું, આજે કેટલા દિવસ થયા એ વાતને? નામદેવ કહે, ઓછામાં ઓછો એક મહિનો થયો હશે. દામાશેઠ હસીને કહે, અરે વાહ અરે વાહ, વેપાર તું હારો શીખ્યો. અબઘડી જઈને ગણોબાને ત્યાંથી પૈસા વસૂલવા લઈ ગયા. વારું કહીને નામદેવ ગણોબાને ત્યાં ઉપડ્યા. ત્યાં પહોંચી પૈસા માંગ્યા. ગણોબા, પૈસા હોય તો આપણને? તેણે કહ્યું, હાલમાં તો પૈસા નથી. એટલે ગણોબાના ઘોડાને નામદેવે કબજે લીધો અને તેને ઘેરે લઈ આવ્યા. બારણે સાંકળ લગાવી નામદેવ શ્રી વિઠ્ઠોબાના દર્શન કરવા મંદિરે ઉપડ્યા. આ વખતે દામાશેઠ અને નામદેવની પત્ની રાજાએ એકલા હતા. તેણે નામદેવને ઓરડાની સાંકળ મારતા જોયા. થોડી વાર પછી દામાશેઠ અને ગૌણાઈને ઘેરે આવ્યા. તેમણે ઓરડામાં એક પથ્થર મૂકેલો જોયો. દામાશેઠે નામદેવને બોલાવીને પૂછ્યું, ગણોબાને ત્યાંથી ઉધાર પૈસા લઈ આવ્યો? નામદેવે કહ્યું, હાલમાં તેની પાસે પૈસા નથી. એટલે તેણે જામીન તરીકે રાખેલો ઘોડા પંથને આપણે ત્યાં ઉઠાવી લાવ્યો છું. દામાશેઠે પૂછ્યું, ક્યાં છે તારો ઘોડાપંથ? બહારનું ઉઘાડ્યું અને અંદર મૂકેલો ઘોડાપંથ તે બહાર કાઢ્યો. ઘોડાપંથ એ કંઈ માણસ નહોતો, પણ એ પથ્થરની મૂર્તિ હતી અને તે જ ગણોબાએ જામીન તરીકે રાખી હતી. નામદેવે એ ઘોડાપંથને કહ્યું, તમારા ઉધાર પૈસા નહીં આપે ત્યાં સુધી તને અહીંથી નહીં જવા દઉં. નામદેવનું ભોળ પણ જોઈ દામાશેઠને આશ્રય થયું. અરે ગાંડા, પથ્થરની મૂર્તિ તે કઈ પૈસા આપતી હશે? જા જા, તને ચંદ્રભાગામાં જઈને પધરાવી દે. ભક્તને આબરૂ બસાવવા ભગવાન પણ કેવા ચમત્કાર કરે. દામાશેઠને નામદેવની મશ્કરી કરતા કરતા જોઈ વિઠ્ઠલને લાગ્યું કે પોતાના ભક્ત મૂર્ખમાં ખપી જશે. એટલે તેમણે કાળા પથ્થરની એ મૂર્તિને સોનાની બનાવી દીધી. સોનાની મોટી મૂર્તિ જોઈ ગણાય અને રાજાએ મોમાં પાણી છૂટ્યું. રાજાએ થયું કે હવે હું આખી કાયા ઢંકાય એટલા દાગીના ઘડાવીશ. દામાશેઠ પણ આ ચમત્કાર જોઈને આશ્રય સ્થગિત થઈ ગયા. ગણાયને કહેવા લાગ્યા કે નામદેવ, તારી ભક્તિથી ખુશ થઈ ભગવાનને આપણને આટલું બધું સોનું આપ્યું, તે કોઈને વાત કરીશ નહીં. પાટીલ કુલકર્ણી આ વાતને જાણશે તો બધું સોનું કબજે કરશે. મારે આના દાગીના કરવાના છે. મા, આ બધાએ સોના ઉપર આપણો અધિકાર શી રીતે હોઈ શકે? આપણે તો આપણા ઉપર આપેલા જે પૈસા હતા એનો જ આપણે અધિકારી છીએ. બાકીનું સોનું તો ગણોબાને આપવું પડે. હું પાછું આપી આવું. સોનું જોઈ દામાશેઠનું મન પણ સળી ગયું. નામદેવને ધમકાવતા કહ્યું, બેશ બેશ, બહુ ડાયો થઈ ગયો. તું શું જાણે ગણોબા કેવો ને વાત કેવી? આ બધું સોનું તો આપણું જ છે, બીજા કોઈનું નથી. નામદેવની પત્ની રાજાએ આગળ આવી કહેવા લાગી, ભગવાને આપેલું સોનું તમે ગણોબાને આપી દેજો. હું જાઉં છું, તમે કેવા કાપો છો
હું તમને સાફ સાફ કહી દઉં છું કે આ સોનાને હાથ અડાડવા દેવાની નથી. સોનાના દાગીનાને બનાવીશ અને હું પહેરીશ અને પછી જ જંપીશ. નામદેવ કહે, તે કંઈ હું ના સમજું, હું તો એટલું સમજું કે આપણા ઉધાર પૈસા જેટલું સોનું કાઢી લઈ બાકીનું ગણોબાને પાછું સુપ્રત કરી દેવું જોઈએ. ઘરમાં સાલતી આવી ગરમ ગરમ સરસા સાંભળી પડોશ પડોશમાં એકઠા થઈ ગયા. ગણોબાની પથ્થરની મૂર્તિ સોનાની થઈ ગયાની વાત એક કાનેથી બીજે કાને અને આખા ગામમાં વાત પ્રસરવા લાગી. ગણોબાપના વાત સાંભળી દોડતા દોડતા નામદેવના ઘરે આવી પહોંચ્યા. ત્યાં ભેગા થયેલા માણસોમાંથી એક લોભી માણસના મનમાં એક વિચાર આવ્યો. તેણે ગણોબાને પોતાની પાસે બોલાવીને કાનમાં કહ્યું, બા, તમારા ઉપર પૈસા હું નામદેવને આપીશ, તે ઉપરાંત બીજા થોડા રૂપિયા પણ આપીશ, પણ નામદેવ પાસેથી આ સોનાની મૂર્તિ તું માગી લે અને મને આપી દે. પહેલાં લોભિયાની વાત સાંભળી ગણોબાના મોંમાં પાણી છૂટી ગયું. આગળ આવી નામદેવને કહેવા લાગ્યા, હું તમારા ઉપર ઉધાર રહેલા પૈસા શાહજોગ પાસા આપું, મારી મૂર્તિ મને પાછી આપો, નહીં તો કુલકર્ણે ત્યાં જઈ બધી બાતમી પૂરી પાડી દઈશ. નામદેવ કહે, પહેલા ઉધાર પૈસા મૂકે, પછી તારી મૂર્તિને પાછી લઈ જા. ગણોબાએ ઉધારમાં રહ્યા હતા એટલા પૈસા પહેલા લોભી પાસેથી લઈ લીધા, ઉપરથી બીજા થોડા રૂપિયા પણ પડાવ્યા, ઉધાર રહેલા પૈસા નામદેવને આપ્યા. નામદેવે એને સોનાની આખી મૂર્તિ એમને પાછી આપી દીધી. ગણોબાએ તે મૂર્તિ પહેલાં લોભિયાને હવાલે કરી ભેગા થયેલા લોકો નામદેવની ભક્તિ અને પ્રમાણિકતાની પ્રશંસા કરતા છૂટા પડ્યા અને નામદેવની કીર્તિના ગાન ગાતા ગાતા સૌ સૌના ઘરે ગયા. થોડા રૂપિયામાં આટલું બધું સોનું મળ્યું એ વિચારે હરખાતો હરખાતો પેલો લોભિયો પોતાના ઘરે ગયો. ઘેરે બધાને સોનાની મૂર્તિ બતાવી, પણ એવામાં બીજો ચમત્કાર થયો. સોનાની મૂર્તિ પાછી હતી તેવી પાછી પથ્થરની બની ગઈ. તે દોડતો દોડતો ગણોબાને ત્યાં ગયો અને તેને આપેલી રૂપિયા પાસા માંડ્યા. આપેલા રૂપિયા પાસા આપવાની ગણોબાએ લોભિયાને ના પાડી. કોને મોયે જઈને તને ફરિયાદ કરે? તે મૂંગો મોયે પાછો ઘરે ફર્યો. એક દિવસ નામદેવના બે શાળા નામદેવને ત્યાં મહેમાન બનીને આવ્યા હતા. ઘણાય દિવસો પોતાના ભાઈઓ આવ્યા, ઘણાય દિવસે પોતાના ભાઈઓ આવ્યા, તેથી રાજાએને ઘણો આનંદ થયો. ભાઈ બહેનના સુખ દુઃખની વાતો કરતા બેઠા એવામાં નામદેવ ઘરની બહારથી આવ્યા. નામદેવને જોઈ બંને શાળાઓએ નમસ્કાર કર્યા, પણ તે વખતે શ્રી વિઠ્ઠલના ચિંતવનમાં નામદેવ એટલા બધા મસ્ત હતા કે નમસ્કાર ઝીલ્યા વિના સીધા રૂમમાં અંદર જતા રહ્યા. ભાઈઓએ કરેલા નમસ્કાર નામદેવે ઝીલ્યા નહીં, તેની જોડે એક અક્ષર ન બોલ્યા, તેથી રાજાએને ખૂબ દુઃખ થયું. નામદેવની પાસે જઈને કહ્યું કે મારા ભાઈ ઘણે દિવસે તમને મળવા આવ્યા, પણ નમસ્કાર પણ ન ઝીલી શક્યા અને સીધા અંદર આવીને બેસી ગયા, આ તે કેવી તમારી ભક્તિ! મહેમાન લાંબેથી સાલીને આવ્યા હોય તો થાકી ગયા હશે, તેમને ભૂખ લાગી હશે, એટલે કંઈક જમવાનું તો આપવું પડશે ને? ભૂખ્યા સોઈ જવામાં આપણે આબરું શું? ઘરમાં તો મુઠ્ઠીભર પણ અનાજ નથી, એટલે ક્યાંકથી ઝટપટ અનાજના બંદોબસ્ત કરી લાવો. નામદેવ કહે, આજે તો દશમ છે એટલે એકટાણું, કાલે અગિયારસ માટે આખો દિવસ ઉપવાસ, પરમ દિવસે બારસના પારણાના દિવસે મહેમાનો માટે રસોઈ પાણી બનાવજે, રાંધવા માટે અનાજ ત્યારે હું તને લાવી આપીશ. નામદેવના વેણ સાંભળી રાજાએ તેમના ઉપર ઘણો ગુસ્સો થયો, પણ શું બોલે, મહેમાનોને પણ ખોટું લાગ્યું. ત્રણ દિવસે ખાવાનું મળશે વિચારતાથી જ તેમના પેટમાં મોટો ધ્રુસકો પડ્યો કે આના કરતાં તો બેનને મળવા જ ન આવ્યા હોત તો સારું થાત, પણ એકવાર આવ્યા પછી તો બે દિવસ ભૂખ્યા રહેવાનું નક્કી કર્યું. મહેમાનોએ દશમની રાત તો જેમ જેમ પસાર કરી, બીજા દિવસે એકાદશી હોવાથી નામદેવ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર બની શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા મંદિરે ઉપડી ગયા. ભગવાને જાણ્યું કે નામદેવને તો દુનિયાદારીની કશી પરવા નથી, પણ તેને ત્યાં જો મહેમાન ભૂખ્યો રહેશે તો મારી આબરું શું? આમ વિચાર કરી તેમણે એક વાણિયાનું સ્વરૂપ ધારણ કર્યું, સોના મોહરની થેલી લઈ સીધા ઉપડ્યા નામદેવને ત્યાં. મહેમાનો ભૂખ્યા છે તેની ચિંતા કરતા કરતા રાજાએ બારણામાં બેઠી હતી. વાણિયાના વેશમાં આવેલા ભગવાને પૂછ્યું, બહેન, નામદેવ ઘરમાં છે કે નહીં? ના,
પાંડુરંગના દર્શન કરવા ગયા. કંઈ કામ હતું તમને? વાણિયો કહે, નામદેવ મારા ખાસ મિત્ર છે, તેમને હું ભેટ દેવા માટે આવ્યો. જરા બહાર જવું હતું, ત્યાં સુધી સોનામોહરની આ થેલી સાસવજો. જરૂર પડે તો નિરાતે તેમાંથી પૈસા પણ કાઢજો, ખુશીથી વાપરજો. થોડી કંઈ ચિંતા અને સંકોચ ક્યારેય કરતા નહીં. પણ તમારું નામ તો તમે કહ્યું નહીં. મારું નામ કેશવ છે. ઠીક બહેન, હું જાઉં છું. આટલું કહી વાણિયો ગયો તે ગયો. પોતાની થેલી લેવા પાછો ફર્યો જ નહીં. સોનામોર ભરેલી આખી થેલી જોઈ રાજાએને જે આનંદ થયો હતો એનું તો પૂછવું જ શું. થેલીમાંથી સોનામરો કાઢી કયું અનાજ લાવવું, મહેમાનો માટે શા શા મિષ્ટાન બનાવવું, આમ એને વિચાર કરતી રાજાએ બેઠી. એટલામાં નામદેવ ઘરે પાછા ફેર્યા. રાજાએનું હસતું મોઢું જોઈ નામદેવને પણ મનમાં નવાઈ લાગી. રાજાએ કહ્યું, કેશવ શેઠ નામના તમારા મિત્ર આવ્યા, થેલી ભરેલી સોનામહોર ભેટ આપી ગયા. આ શેઠ કેશવ શેઠ કોણ હશે? એ નામદેવ તો તરત સમજી ગયા. ભગવાને પોતાના ખાતર વાણિયાનું રૂપ લીધું અને પોતાનું આબરૂ જાળવી, એથી તેમની આંખમાં આંસુ અને પ્રેમના આંસુ વહેવા લાગ્યા. રાજાએ કહ્યું, અરે તે કેશવ શેઠ એટલું, બીજું કાંઈ તો નહીં પણ વિઠ્ઠલ પોતે. ઘરમાં અનાજ નથી તેથી તને ચિંતા થતી હતી ને? મારી ચિંતા દૂર કરવા ભગવાન વાણિયો બન્યો. આપણે ત્યાં સોનામરની થેલી મૂકી ગયા, વિના કારણે તે ભગવાનને તખ્તદી આપી. હવે તે સોનામોરમાંથી એક પણ સોનામોર ખર્શીશ નહીં. ગરીબ ગરુબાને લગડા લુલાને બોલાવી તેમને દાનમાં આપી દઈશું. આટલું કહી ગરીબ ગુરુબાને બોલાવતા નામદેવ ઘરની બહાર ગયા. નામદેવ બહાર જતા રાજાએ પહેલી થેલીનું મોઢ છોડ્યું, તેમાંથી બે મુઠ્ઠી સોનામોર બહાર કાઢી એ ઠેકાણે સંતાડી દીધી અને કોથળીનું મો પાસું પહેલાંની જેમ એને સીવી લીધું. થોડી વારે નામદેવ પાસા આવ્યા. પાછળ માંગણોનું મોટું લશ્કર જ આવ્યું હતું. નામદેવે બધું સોનામોર તેમને વેચી દીધી, કોથળી ખાલી કરી નાખી. કેટલા નિર્લોભીને પરોપકારી ભિખારીઓ નામદેવની કીર્તિ ગાતા ગાતા પાછા ફેર્યા. ગામના લોકોને પણ નામદેવની ઉદારતા જોઈ ભારે નવાઈ લાગી. સંતાળી રાખેલી સોનામોરમાંથી રસોઈ માટેની સામગ્રી ખરીદવાનું રાજાએ મનમાં નક્કી કર્યું. એટલે સોનામોરમાંથી એક સોનામોર તે લેવા જાય ત્યાં તો બધી સોનામોર કોલસો થઈ ગયેલો. તે જોઈ રહી રાજાએ ઘણી નવાઈ લાગી. રાજાએ ગમે તેવી ક્રોધી હશે પણ તે કદી ખોટું બોલતી ન હતી. પોતાના પતિથી ક્યારેય તે કોઈ વસ્તુ છુપાવતી ન હતી. તેણે નામદેવને કહ્યું, મેં સંતાળી રાખેલી સોનામોહરને નર્યા કોલસા થઈ ગયા. આમ કહી તેણે નામદેવને કોલસા બતાવ્યા. પણ નામદેવની નજર કોલસા ઉપર પડતા જ તે કોલસાની પાછી સોનામોર થઈ ગઈ. રાજા એને ઘણું આશ્ચર્યચકિત થઈ ગયા. વિઠ્ઠલની નામદેવને કદાચ ઓછશે એવી એમને ખાતરી થઈ ગઈ. નામદેવે આ સોનામોહરો પણ બ્રાહ્મણોને વેચી દીધી અને મહેમાનોને સાદુ ભોજન જમાડીને વિદાય કર્યા. પોતાના છોકરાને વારંવાર ભૂખ્યા રહેવું પડે અને બીજાના ઓશિયાળા બનવું પડે તેથી રાજાએને ખૂબ દુઃખ થતું હતું. એક દિવસ તો તે જિંદગીમાંથી એટલી બધી કંટાળી ગઈ, ચંદ્રભાગામાં પડતું મેલું. પણ ભગવાન કંઈ થોડા તેમને મરવા દે. પાંડુરંગ જાતે ત્યાં પ્રગટ થયા. તેના બાળકો સહિત રાજાએને પાણીમાંથી બહાર કાઢી. પાંડુરંગ તેને નિરાતે મરવા દેતા પણ નથી એ જોઈ રાજાએ પાંડુરંગને ખૂબ ગાળો ભાંડી. ફરીથી પાછા છોકરા સાથે ચંદ્રભાગામાં પડતું મૂક્યું. પાંડુરંગે ફરીથી પાણીની બહાર એમને કાઢ્યા. હવે નદીમાં પડવાનો કોઈ અર્થ નથી એ જોઈ બડબડતી ફફડતી રાજાએ ઘરે પાછી ફરી. રસ્તામાં તેણે એક મરેલો સાપ જોયો. મરવા માટે આ સારો ઉપાય છે એમ વિચારી તેણે મરેલા સાપને ઉપાડ્યો અને ઘરે આવી એક વાસણમાં તે સાપ રાંધવા માટે મૂક્યો. તેની એવી ગણતરી હતી કે રાંધેલા સાપ તેના બાળકો ખાશે એટલે તરત બધા ભગવાનના ધામમાં પામી જશે. પણ થોડા વાર પછી રાંધવા માટે મૂકેલું વાસણ ઉપાડીને જોઈએ તો તેમાં સાપને બદલે સોનાના ટુકડા દેખાણા. સોનાને જોઈ રાજી રાજી થતી નામદેવ પાસે વાસણ લઈ ગઈ અને તેમને સોનાના ટુકડા બતાવ્યા. સોનું જોતા જ નામદેવ શોકી ઉઠ્યા. તેમને ધ્યાનમાં બધું આવી ગયું. રાજાએ કહે, ગાંડી આ તે શું કર્યું?
આપણા માટે ભગવાનને કેટલું કષ્ટ ઉઠાવવું પડે છે તું જરા ખ્યાલ કર, એમ કહી તેને બ્રાહ્મણોને દક્ષિણામાં આપી અને સોનું વહેંચી દીધું. નામદેવ પર પાંડુરંગની પૂરેપૂરી કૃપા તો હતી. પાંડુરંગ તેમની સાથે વાતો કરતા, તેમની માટે ઘણા ચમત્કારો કરતા, આ બધાથી નામદેવની કીર્તિ સો તરફ ફેલાઈ ગઈ. આથી તેમને થોડું અભિમાન થયું. તેમના સમયમાં અન્ય સંતો તેમને પોતાનાથી હલકા માનવા લાગ્યા. તેમનું અભિમાન દૂર કરવા માટે નિવૃત્તિ જ્ઞાનદેવ, સોપાન વગેરે સંતો ગોરા કુંભારને કાકા કહીને બોલાવતા. ગોરા કુંભારને ત્યાં એક દિવસ જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, સોપાનદેવ, મુક્તાબાઈ, સુખોબા, સાવંતમાળી, નામદેવ વગેરે સંતો ભેગા મળી સત્સંગ કરતા હતા. એવામાં જ્ઞાનેશ્વરે ગોરાબાને કહ્યું, કાકા આજે અહીં ઘણાય સંતો ભેગા થયા, તેમાંથી કાચો કોણ પાકો કોણ તેની પરીક્ષા કરી તો જુઓ. જ્ઞાનેશ્વરનું બોલું તું સાંભળી ગોરોબા ઉઠ્યા અને માટીના વાસણ કાચા છે કે પાકા તે જોવા માટે બધાના માથા ઉપર મારવાનું શરૂ કર્યું. બીજાએ બધાએ મૂંગા મોંએ માર સહન કરી લીધા. છેવટે ગોરાબાએ નામદેવના માથા ઉપર પણ ટપલું માર્યું. નામદેવને ગોરાબા ઉપર ખૂબ ગુસ્સો ચડ્યો. તે કહે, કાકા કાચો શું કે પાકો તેની ખાતરી કરી જોવામાં તમે મારું ટાલકું તોડી નાખ્યું. તમે આટલા બધા ઘરડા થયા એટલું જ બાકી, તમારામાં હક્કલનો છાંટો નથી. આવતા સ્વાગત માટે સૌને ઘેરે બોલાવ્યા અને બદલામાં સ્વરૂપે તમે ફણગાનો માર આપો છો. ઉપર મુજબ ગુસ્સાથી નામદેવને વાત કરતા જોઈ બધા સંતો ખૂબ હસ્યા. ગોરાબાએ નામદેવ તરફ આંગળી સિંધીને કહ્યું, જ્ઞાનબા એકલું જ વાસણ હજી કાસું છે. મુક્તાબાએ કહે, કાકા તમારી વાત સાવ સાચી, હજુ નામદેવ કાસા સંત છે, તેને પાકા બનાવવાની જરૂર છે. ગોરા કુંભારની વાત સાંભળી નામદેવને ખૂબ ખોટું લાગ્યું. તેમને એમ જ થયું કે ગોરાબાને મારું હળહળતું અપમાન કર્યું. ગોરાબાના ઘરેથી ઉઠી તેઓ સીધા પાંડુરંગના મંદિરમાં ગયા અને પોતાના અપમાનની વાત પાંડુરંગને કહી. પાંડુરંગ કહે છે, હે નામદેવ, ગોરાબા કહે છે તે તદ્દન સત્ય છે. હજુ કાચા છો, મારા વિશેનું તને હજુ પૂરેપૂરું જ્ઞાન થયું નથી. કોઈને ગુરુ બનાવી તે જ્ઞાન તારે મેળવવું જોઈએ. નામદેવ કહે, પ્રભુ હું અને તો રોજ તમે પ્રત્યક્ષ વાતો કરીએ છે, તે છતાં તમે કહો છો કે મને બરાબર તું ઓળખતો નથી, તે હું કેમ માની શકું? હું તને પૂરેપૂરી રીતે ઓળખું છું. નામદેવની ભૂલ સુધારવા પાંડુરંગે કહ્યું, હું તારી જોડે વાત કરું છું એ વાત તદ્દન સત્ય, પણ તું મને આ મંદિરમાં એક દેવ તરીકે જ ઓળખે છે, બીજા સ્વરૂપે દેખાવ તો મને તું ન ઓળખી શકે. ના પ્રભુ, હવે તો તમને પણ કોઈ પણ સ્વરૂપે ઓળખી શકું. ભગવાન કહે, નામદેવ તું ગામ બહાર જઈને બેસ, હું તારી પરીક્ષા કરવા માટે આવું છું, તળાવ નજીક બેસજે. ભગવાનના કહેવા પ્રમાણે નામદેવ પદ્મનાભ તળાવની નજીક જઈને બેઠા. ઘણાય વખત વીતતા સતાય તળાવ પાસેથી કોઈ ફરક્યું નહીં. નામદેવને ચિંતા થવા લાગી, મનમાં શંકા બેઠી કે ભગવાન મારી પરીક્ષા કરવા આવશે કે નહીં, આવશે કે નહીં. આ બાજુ ભગવાને નામદેવની પરીક્ષા લેવાની તૈયારી કરી. તેમણે એક કદરૂપા ભિખારીનું રૂપ લીધું. માતા રૂક્ષ્મણીને પણ એક કદરૂપી ભિખારણ બનાવી, સાથે એક બાળક સરસામાન ગોઠવ્યું. માયાથી બે છોકરા ઉત્પન્ન કર્યા. તેમણે પોતાને ખભે બેસાડ્યા. એક ટોપલીમાં બે મરઘા, તવો, વાસણ વગેરે વસ્તુઓ ગોઠવી રૂક્ષ્મણીને માથે ચડાવી આ બધાય સાથે ભગવાન તળાવને કિનારે આવી બેઠા છે. ભિખારીને દૂરથી જોઈ નામદેવ મનમાં ને મનમાં બોલ્યા, આ ઝંઝાળવાળી ક્યાંથી આવી? આજે ભગવાન મારી પરીક્ષા કરવા આવવાનો એવા ચિહ્ન ક્યાંય મને જણાતા નથી. ભગવાન રૂક્ષ્મણીને કાનમાં કહે, આજે નામદેવની બરાબર આપણે કસોટી કરવાની છે. બરાબર તારો વેશ ભજવજે, તેની જરાય ચિંતા તમે ના કરતા. ભિખારી અને ભિખારણ નામદેવની નજીક પહોંચ્યા. નામદેવે પૂછ્યું, ક્યાં જવું છે તમારે? ભિખારી કહે, પંઢરપુર. નામદેવ કહે, તો તમે લોકો અહીંથી એકદમ ચાલતી પકડો. ભિખારીએ જવાબ આપ્યો, કેમ?
અમે તો અહીં ભાખરી ખાઈને જઈશું, ભિખારીને સામા જવાબ આપતા જોઈ નામદેવને થયું, આવા ભિખારી જોડે બહુ બોલવામાં સાર નથી, મૂંગા બેસવામાં ફાયદો છે. ભિખારીએ બળદ ઉપરથી સામાન નીચે ઉતાર્યું, ભિખારણે રોડા ગોઠવી કામ સલાવ સૂલો તૈયાર કર્યો, લોટને કણપ બાંધી ભાખરી તૈયાર થઈ ગયા પછી ભિખારણે પૂછ્યું, આજે શેની દાળ બનાવું? આજે તો બસ મરઘીની મજા દાળ બનાવ. ભિખારણે નાની તપેલી સુલા ઉપર મૂકી, પહેલાં તેમણે એક મરઘી તપેલીમાં નાખી તો એ તપેલી ભરાણી નહીં, એટલે બી મરઘી નાખી તો એ તપેલી અધૂરી રહી, એટલે ભિખારણે એક સોકરું તેમાં નાખ્યું તો એ તપેલી ભરાણી નહીં, બીજું સોકરું પધરાવ્યું તો એ તપેલી તો અધૂરી ને અધૂરી જ રહી હતી. નામદેવ બેઠા બેઠા બધું જોઈ રહ્યા હતા. તપેલી ભરાતી ન હતી એ જોઈને તેમને આશ્ચર્ય થયું. મનમાં ડર લાગ્યો કે આ ભિખારી માણસ નહીં પણ રાક્ષસ હોવો જોઈએ, કદાચ એ પોતાના ઉશ્કીને તો તપેલીમાં નહીં નાખે ને, એટલે નામદેવે ત્યાંથી નાસી જવા માટે વિચાર કર્યો. ભગવાન તેમની પરીક્ષા કરવા આવવાના છે તેમનું પણ તેમને ભાન ન રહ્યું અને પોતાનો જીવ કેવી રીતે બસાવવો તેને વેતરણમાં પડી ગયા. એવામાં ભિખારણે ભિખારીને પૂછ્યું, આ તપેલી તો હજુ અધૂરી છે, એટલા માટે હવે શું નાખું? નામદેવ તરફ આંગળી સિંધી ભિખારીએ કહ્યું, આ અહીં બેઠેલો માણસ ઠીક ઠીક અલમસ્ત જણાય છે, તેને તપેલીમાં નાખી દે એટલે ભરાઈ જશે, જો તેને બરાબર પકડજે નહીં તો પાછો તે ભાગી જશે. ભિખારીના ઉપરના શબ્દો સાંભળતા નામદેવ શોકી ઉઠ્યા, જીવ બસાવવા માટે ત્યાંથી ભાગ્યા. ભિખારણ તેની પાછળ પડી નામદેવ દોડતા દોડતા આવી વિઠ્ઠલના મંદિરમાં જઈને ભરાઈ ગયા. વિઠ્ઠલને હસવું આવી ગયું અને સામે હસતા હસતા એના મુખમાંથી હસી સલકાતી નથી. શાંત પડી પૂછ્યું, નામદેવ આટલા બધાએ ગભરાવાનું કારણ શું? નામદેવે તેમને બધી હકીકત કહી. વિઠ્ઠલ કહે, તું મને ઓળખી કાઢવાનો હતો ને, અરે હું જ તે ભિખારી હતો અને રુક્ષ્મણી ભિખારણ હતી, એટલે જ તને કહું છું કે તું હજી મને સાસા સ્વરૂપે ઓળખતો નથી. તારે કોઈ સારાને સાચા ગુરુ કરવા જોઈએ, તેની પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ, તો જ તને મારા સ્વરૂપનું જ્ઞાન સમજાય. નામદેવનું બધું અભિમાન ઉતરી ગયું. હજી સુધી પોતે ઘણા જ અજ્ઞાની છે, હકીકત તેમને સમજાઈ ગઈ. શ્રી વિઠ્ઠલને કહે, ભગવાન તમારું કેવું ચાહશું? હું હજી અજ્ઞાની છું, તમારું સાચું સ્વરૂપ કેવું હશે તેનું મને જરાય જ્ઞાન નથી. તમારું સાચું સ્વરૂપ ઓળખવા એવા મને ગુરુ ક્યારે મળશે? ભગવાને જવાબ આપ્યો, તો અવઢ્ય નાગાનાથ જા, ત્યાં વિશોબા ખેસર નામનો મારો ભક્ત, તેને મારે વિશે પૂરેપૂરું જ્ઞાન છે, તે તને તારા ગુરુ બનાવશે, તને બધું જ્ઞાન આપશે. વિઠ્ઠલની આજ્ઞા પ્રમાણે નામદેવ અવઢ્ય નાગાનાથ આવ્યા. આ સ્થળે કરેલા પાપ બદલ તેમને ખૂબ પસ્તાવો થયો હતો, તે ફરીથી પાછા સારા માર્ગે વળ્યા. ત્યાં જ જગ્યા હતી, નાગનાથ મહાદેવના મંદિરમાં આવ્યા. મંદિરમાં તેણે એક બુઢ્ઢાને સુતેલો જોયો, તેના આખા શરીરે કોઢ નીકળ્યા હતા, તેમાંથી પૂરું લોહી પરુ નીકળતા હતા, તેમાંથી એટલી બધી દુર્ગંધ નીકળતી હતી કે નાકે ડૂછો દેવો પડે. આ સ્થિતિમાં નિરાતે શિવલિંગ ઉપર પગ નાખીને પડ્યા હતા. તેમને જોતા જ નામદેવને લાગ્યું કે આ વિશોબા ખેચર હોવા જોઈએ, પણ તેમને આમ નિરાતે શિવલિંગ ઉપર પગ મૂકી સૂતેલા જોઈ નામદેવને માઠું લાગ્યું. વિશોબાને પાસે જઈને કહ્યું, અરે મહારાજ, કે શિવલિંગ ઉપરથી પગ બાજુએ મૂકો. વિશોબા કહે, બેટા હું તો ઘણી બધો ઘરડો થઈ ગયો, મારામાં તો પગ ઊંચો કરવામાં જેટલી શક્તિ રહી નથી, મહેરબાની કરી શિવલિંગ જ્યાં ન હોય ત્યાં તો પગ મૂકી આવ. નામદેવે વિશ્વબાનો પગ શિવલિંગ ઉપરથી ઉસકી બાજુએ મૂક્યું, પણ ત્યાં જ પગની નીચે બીજું શિવલિંગ ઉત્પન્ન થયું. નામદેવ ત્યાંથી પગ ખસેડી ત્રીજી જગ્યાએ મૂકે તો ત્યાં પણ પગ નીચે વળી પાછું શિવલિંગ પેદા થયું. આમ નામદેવ જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં પગ નીચે શિવલિંગ દેખાય.
વિશોબા કેટલા ઉચ્ચ કોટીના ભક્ત હશે તેનું તમને જ્ઞાન થાય. એને પગ નીચે માથું મૂકી શિષ્ય તરીકે સ્વીકારતા એમને વિનંતી કરી નામદેવ ઉપદેશ લેવા પોતાની પાસે આવ્યા છે. તે તો વિશોબા પોતાના શક્તિથી અગાઉથી જ જાણી ગયા હતા. બધી જગ્યાએ ઈશ્વર રહેલો છે તે દર્શાવવામાં એ વિશોબાએ શિવલિંગનો ચમત્કાર નામદેવને દેખાડ્યો. નામદેવ પોતાના ગુરુની ઉત્તમ રીતે સેવા કરી પોતાના પરની ભક્તિ જોઈ વિશોબાને ખૂબ આનંદ થયો. તેના માથા ઉપર હાથ મૂકી ઉપદેશ આપ્યો. પંઢરપુરની મૂર્તિમાં દેખાતા પાંડુરંગ આખા જગતમાં કેવી રીતે રહેરાશે તે તેમને સમજાયું. પછી નામદેવને પંઢરપુરમાં વિદાય કર્યા. પંઢરપુર પાછા ફેર્યા પછી પણ નામદેવના ગુરુનો ઉપદેશ પચાવ્યો છે કે નહીં તેમની કસોટી કરી જોવાનું એમને મન થયું. એક દિવસ ભગવાનને મન થયું કે એક દિવસ નામદેવ ઘરે જમવા બેઠા હતા. એવામાં એક કૂતરું ત્યાં આવ્યું અને નામદેવને થાળીમાંથી ભાખરી ઉપાડી. નામદેવ તરત સમજી ગયા કે ભગવાન કૂતરાનું સ્વરૂપ લઈને મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે. એટલે તેમણે ઘીની વાટકી હાથમાં લીધી અને કૂતરાની પાછળ દોટ મૂકી કૂતરાને કહ્યું, પ્રભુ તું લુખી કેવી રીતે ખાઈશ? હે પ્રભુ તું લુખી કેવી રીતે ખાઈશ? તેના ઉપરથી થોડું ઘી સોપડવા દે. નામદેવ પોતાને ઓળખી ગયા એ જોઈ ભાખરી રસ્તામાં પડતી મૂકી ભગવાન અદૃશ્ય થઈ ગયા. નામદેવ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા, તું હવે પાકો ભક્ત, મારું સત્ય સ્વરૂપ હવે તું ઓળખ્યો, તને જે જ્ઞાન થયું તેના ઉપદેશ લોકોને કલ્યાણ માટે હવે તું કર. ભગવાનની આજ્ઞા માથે ચડાવી નામદેવ ખૂબ ને ખૂબ આનંદ પામ્યા અને પછી તો એના આનંદનું ફૂસફૂસ્યું. ભગવાનને ચરણે પોતાનું મસ્તક નમાયું અને હર્ષના આંસુથી ભગવાનના શરણ પણ તેમણે ભીંજાવી દીધા.